નમસ્કાર ખેડૂત મિત્રો અને મારા પ્યારા પ્યારા માલધારી મિત્રો, તો આજે ભેહું દોવા જઈ રહી અને આજ તો ફેમિલી ભેગી છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો ભીહું દોવાનો ટાઈમ થઈ ગયો, તો ભીહું દોઈ લઈએ. ને ઉર્વી સાહેબ જો નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા. દશામાનું વ્રત અમે રહી બે જણા, અને ત્રણ ચાર બાઈઓ અમે રહી છે. ગરબા ગાઈ ઉર્વી બેન ગરબા ગાવા તૈયાર થઈ ગઈ. જો નાહી અને આજે વિડીયોમાં આપણે તમને મિત્રો દશામાના પર દર્શન કરાવશું. અને આગળ વિડીયો જોતા રહો. અમારે ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે. વરસાદ થોડોક ધીમો રહ્યો છે ને, એટલે પહેલાં જો અમારે હાથી દોઈ લઈ. હાથી થોડોક ઉતાવળો વધારે છે અને એને શું છે પાવરી દેખે ને, એટલે બહુ આમ આમ ઠેકડા મારે. અને જો ઓલા આપણે માખી મચ્છર ને લાણ ઇતળી ને એ બધાનો ટોપિક આપણે જ બતાવવાનો છે, પણ જો અમે તો આ વધારે પડતું ઉપયોગ કરી આવી જાઉં. મિત્રો લાઈવ ડેમો, આના ઉપર લીમડાના પાંદા આગળ નાખવાના છે. તો થોડુંક આપણે આ ભઠ્ઠો છે ને મંડળને વધારે પડતો ગરમ થવા, તો પછી આપણે એની અંદર લીમડાના પાન પણ નાખશું એટલે સારો ધુમાડો થાય, એટલે એની અંદર આ જે માખી મચ્છર છે એ ભાગી જાય બહાર. અને જે તમને વાત કરી રહ્યા હતા કાલના વિડીયોમાં, આપણે વાત કીધી હતી કે ભાઈ લાણ ઇતળી જૂ એટલે કે ટોલા, એ વિશેની આપણે સ્પષ્ટ માહિતી આપી અને કારગર નુસખો સાબિત થયો છે 100%. અને એક ભાઈનો મેસેજ પણ હતો, જે ભેંસને ચેક કરવાની આપણે જે વાત કરતા હતા કે સરસવનું તેલ નાખીને ટીપા પછી ટીપું પાડવાનું, જે ટીપું ફાટી જાય પાણીમાં ભળી જાય તો ભેંસ ઠાલી હોય, અને ટીપું એમની એક ટીપામાંથી એક ટીપું રે એમને બાજેલું તો આપણી ભેંસ ગાભણ હોય, અથવા તો ગાય માથે પ્રયોગ કરો તો ગાય પણ ગાભણ હોય. આવું એક મિત્રના મેસેજ હતો, ચાર ભેંસોને ચેક કરી કમ્પ્લેટલી રિઝલ્ટ મળ્યું. મેં તમને 65%ની વાત કરી હતી, પણ આપણે આજે 80% આપણો આઈડિયો સક્સેસ થયો છે. તો જય ઠાકર એક વાત આપણે કરી દઈએ, બરાબર ને? તમારે કોઈને પણ આ પ્રયોગ સક્સેસ થાય તો મને જરૂર કોમેન્ટમાં લખજો. અને મિત્રો આજકાલ વરસાદ બહુ બધે પડી ગયો છે, અમારે માપસર પડ્યો છે. વરસાદ બનાવવામાં અમારે વરસાદમાં વિડીયો બનાવવાનું અઘરું બહુ પડે. અમારે જે બધા આગળ તબેલાના ખેતીવાડીના બધા સીન લેવા જવાના છે, આધુનિક ટેકનોલોજીથી મિત્રો બધા ખેતી કરે છે, એના કંઈ વાહન છે, એની ખેતીની અંદર એ કેવી ટેકનોલોજી વાપરે છે એ બધી આપણે વિડીયોમાં બતાવવાની છે. અને તમને મેં કીધું હતું કે 7 દિવસ પછી વિડીયો બતાવીશ. મારી માંડવીમાં કલર ફાઇનલી આવી જશે, તો આજે મારી માંડવીની અંદર પણ કલર આવી ગયો છે, જે લીંબુના ફૂલ અને હીરા કહી આપણે આમાં છંટકાવ કરી દીધો હતો. આપણી માંડવી દેખાય હા મીજો બધી, અને ડ્રોનના સીન એ તમને એકાદ. તો મિત્રો આપણે 2-4 સીન ડ્રોનના પણ નાખશું આપણી વાડીના. અને આજે જો અમારે આ વાઢડી જુવારજી ઢોરને સારવાની છે, એની અંદર પણ પાછો વાઢ આવવાની તૈયારી થઈ ગઈ છે. નાની નાની એકદમ ફૂટ આવી ગઈ છે અને મગફળીમાંથી પીરાશ પણ જતી રહી છે. અને જે આપણે વિડીયો લાંબો નથી કરવો, મેઇન ટોપિક ઉપર આવી જાય, એટલે મને એવું થાય કે આપણે મિત્રોને બતાવી દીધું. તો મિત્રો આજનો ટોપિક આપણો જે માખી અને મચ્છર વિશેનો જે કારગર નુસખો સાબિત થયો છે તેના માટે જ વાત કરવાની છે 100%. તો આપણે શું કરવાનું કે આપણા જેટલા ઢોર હોય, માનો કે 1 ઢોર હોય કે 10 ઢોર હોય, તો ઢોર જેટલી માત્રા ઢોરની હોય એ પ્રમાણે તમારે આનો માપ હોય. બધા સરખા ભાગ લેવાના, કેમ કે તમે 1.5 લિટર એટલે કે 500 ગ્રામ જે કાળા કલરની ફિનાઇલ મેડિકલમાં મળી જશે, 1.5 લિટર એ લેવાની. પછી 1.5 લિટર કારનું ઓઇલ એટલે કે આપણે મોટરસાઇકલમાંથી જે કાઢી નાખ્યું હોય, બગડી ગયું હોય ને, અને અમારે બરી ગયેલું મોબાઈલ કીએ, ટૂંકમાં જ આપણે વાત કરી દઈએ. આપણા વિડીયો ગુજરાતમાં બધે જોતા હોય, પણ અહીંયા અમારા કાઠિયાવાડમાં જોતા હોય ને તો એ બરેલ મોબાઈલ કીએ. તો 1.5 લિટર કાળી ફિનાઇલ, 1.5 લિટર બરેલું ઓઇલ અને 1.5 લિટર આપણે ડીઝલ જે વાહનમાં નાખી છે, તે રિક્ષો તમારે ઘરે હોય, ટ્રેક્ટર હોય અથવા તો ડીઝલ બુલેટ હોય તો એમાંથી કાઢી લેવાનું. આ ત્રણેય વસ્તુને મિક્સ કરી હલાવી અને બોટલ ભરી લેવાની, અને જે આપણે ઓલો સ્પ્રે કરવાનો એક આવે છે ફુવારો એ લઈ એની અંદર એ મિશ્રણ નાખી દેવાનું.
ઘણી જગ્યાએ એવું થાય છે કે મારે પ્રયોગ ચાલુ જ હોય, મારે ઘરે તો હું કરતો હોઉં, પણ અહીં આજુબાજુમાં બીજા તબેલાવાળા હોય એ લોકોને આ પ્રયોગ અમે કરાવતા હોય. પણ આમાં કેવું થાય કે મેં બધીમાં સેફટી રાખી હોય કે આજનું મિશ્રણ આજે આપણે છંટકાવ કરવો હોય તો આજે જ બનાવતા હોય. અને ઘણા અમને એવું છે કે આપણે શીખવાડ્યું હોય પણ એ મિશ્રણ આજ કરી દીધું હોય, 2-3 લિટર જેટલું કર્યું હોય, એ પછી 2-3 દિવસ સુધી વાપરતા હોય તો પછી એનું રિઝલ્ટ જોઈએ એટલું ના આવે. આ તાજું તમે કરતા જાઓ અને વાપરતા જાઓ, આ ત્રણેય મિક્સ કરી સરખા ભાગે લેવાનું અને ઢોર ઉપર ખીલામાં આજુબાજુ જ્યાં તમારે આવું તબેલાનું તળિયું પાકું હોય તો એના ઉપર છંટકાવ કરી દેવાનો. એક ખાતરી કરવાની કે બને ત્યાં સુધી મોઢાના ભાગ ઉપર છંટકાવ ના કરતા. અને બીજી નંબરની વાત કે પશુને જ્યાં આપણે ચારો ખવડાવતા હોય ત્યાં ગમાણની અંદર પણ આ વસ્તુ ના જવા દેતા સ્પ્રે કરો તો એને જે ખાવાનો ડૂચો હોય એ ચારાની અંદર ના ઉડવા દેતા. કેમ કે ફિનાઇલ થોડીક મીડિયમ ઝેરી હોય, અસર તો કંઈ થતી નથી, પણ પ્લસ થાય તો આપણે સેફટી રાખવી જરૂરી છે. એટલા માટે અને 3-4 દિવસ સુધી એને માખી નહીં કરડે, મચ્છર નહીં કરડે. અને બીજી વસ્તુ જણાવવાની કે કેરોસીન હોય ને મળતું જ નથી, હવે તો બંધ કરી દીધું છે સરકારે, આપણે ગેસ લઈ લીધા છે. એટલે કેરોસીન હોય તો કેરોસીન પાણીની અંદર 5 લિટર પાણીની અંદર ખાલી 200 મિલી નાખી હલાવી અને તબેલાની અંદર આછું આછું બધે પાણી ઉડાડી દેવાનું, આપણે હાથથી જ છાંટી દેવાનું. એનો સ્પ્રે પશુ ઉપર નથી કરવાનો, નકર કેરોસીનવાળું પાણી પશુની આપણે કહેવાય કે સ્કીન એટલે કે ચામડી ઉપર જશે તો એ ફાટી જશે, તિરાડું પડી જશે. તો આ આજનો આપણો ટોપિક હતો. અને ઉપર ખરજમાં હોય તમને આની પહેલાં વિડીયોમાં એને ઘાવ રૂજાવા વિશેની દવા બતાવી હતી, પણ ઉપર ખરજવું હોય તો ખરજવાને માથે કોપરેલનું તેલ એની અંદર આપણે બોરિક એસિડ આવે પાવડર, જે આપણે દાણામાં મીઠો પાવડર ભેરવી છે બાજરીમાં ને ઘઉંમાં ને કઠોળમાં, એ ભેરવી એની પેસ્ટ બનાવી અને લગાવી દેવાની. અને ત્રીજી વસ્તુ, ટોપિક તો હજારો આપણી પાસે છે પશુ માટેના દેશી, અને આ બધા જે તમને બતાડ્યું ને એ 100% રિઝલ્ટવાળા છે. પશુની આંખમાંથી પાણી પડતું હોય તો મિત્રો એક કાગળનો ટુકડો લેવાનો, એની ભૂંગળું વાળવાનું, એ 1/2 ચમચી બોરિક પાવડર નાખી ને ભૂંગળું વાળી લેવાનું, પશુની આંખ પાસે જાય અને ફૂફાડો મારવાનો તમારે, જેમ આપણે વાંસળી વગાડતો હોય ને એ રીતે પશુની આંખની અંદર એ પાવડર જશે ને. સવાર હાંજ બપોર 3 ટાઈમ અને 4-5 દિવસ સુધી કરજો તો જે પેન્ડિસ્ટિન ટ્યુબ આવે છે એ લગાવો તો પણ હાલે, પશુને આંખની અંદરથી પાણીના ટીપા વયા જતા હોય તો એના માટેનો આ નુસખો પણ કારગર છે. અને કોઈ ભાઈને સમજણ ના પડે તો એ ભાઈ કોમેન્ટમાં આવીને પૂછી શકે. આજના વિડીયોનું ટોપિક આપણું એટલું જ છે. મારે ભેંસોને આડું રહેવા જવાનું છે. તો મિત્રો આપણે ભેંસોને જો આડું રહેવા જાય છે, કારણ કે એક ભેંસ છે જરાક તોફાની છે અને ઉર્વીને ભેંસ દોવી છે એ બતાવે, તોફાની ભેંસ છે એ આ બેનને એ દોવા દે છે, જરાય વાંધો નથી, જાઓ બેન દોઈ લ્યો. અને મિત્રો શીખવું જરૂરી છે, પશુપાલનનો વ્યવસાય કરતા હોય એ બધાને જો આખા ઘરને આ વસ્તુ આવડતી હોય ને તો જ થાય. હજી બેન તો જીંદકી પડે એટલે કે નાની પડે, હજી એનાથી આસરમાં શેડ બહુ ના ફૂટે, પણ તોય ફોડી લે છે જો વારે વાર. અને ભાઈ પણ અમારા ધવલભાઈને તો હારામ હારી આવડે છે. લાવ ભાઈ કેમેરો, હું જરા કેમેરો પકડું. હવે દોવાઈ ગઈ આપણે? દોવાઈ ગઈ? ના 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 ના, જો અસલ અમારે ડોક્ટર તો આ જ છે, જોયો ને આવડે ને, એટલે દૂધ થઈ રહ્યું આસરમાં, આસરમાં દૂધ થઈ રહ્યું છે. હવે તોય હેડું ફોડી લે છે ઘણું ઘણું. હાલો આવડે હે બધા દોસ્તારને ખબર પડી ગઈ છે. અને મિત્રો આજે વરસાદે થોડું ખાલું દીધું છે એટલે વાંધો નથી, બાકી કાલ જરાક વધારે તકલીફ હતી. પશુપાલનનો વ્યવસાય કરતા હોય ને એને વરસાદ આવે એટલે આ પાકું તળ્યું હોય ને તો એ તકલીફ ના પડે, કેમ કે સેફટી તો રાખવી પડે ને આમાં લપટી પછી. અને આમાં જો કિશનભાઈ પણ આવ્યા છે આજે વ્લોગમાં, અને એના બાપાને અમારા કરતાં ડબલ તબેલો મોટો છે, એની એના વિડીયા તમે તબેલાના મૂક્યા છે એ તમે જોયા, એમાં વ્યૂએ સારા છે. અને કિશનભાઈએ પણ એની ચેનલ માથે મૂકે છે વિડીયા, એની ચેનલનું નામ હું ભૂલી જાઉં, કિશન વિલેજ લાઈફ વ્લોગ, કિશન વિલેજ લાઈફ વ્લોગ. આની અંદર જઈને તમે જોજો, અવનવા વિડીયો આવશે. નાનો છોકરો છે જે અમારા ધવલ દીવડો, એટલે નાનકડા નાનકડા વિડીયા બનાવીને મૂકે છે 5-10 મિનિટના,
તો એની ચેનલને પણ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. અને મિત્રો, એક ભાઈ કોડિનારના હે વીરેન્દ્રસિંહ, એની આઈડી જે મારે વાતચીત થઈ છે ચેનલ વિશેની, ચેનલ મોનેટાઇઝ વિશેની, અને બહુ મસ્ત મજાના વિડીયો બનાવે. એની ચેનલનું નામ મને યાદ નથી, પણ કાલના વિડીયોમાં જોરદાર જણાવીશ. વીરેન્દ્રસિંહ આપણા દોસ્ત બની ગયા છે, અને કોડિનાર હું ઘણી વખત કોડિનાર ગયો છું, પણ આજ વખતે વીરેન્દ્રસિંહને ઘરે પણ આપણે જવું છે. અને મિત્રો, કાયમ આવા અવનવા વિડીયો જોવા માટે ખેતીવાડીના, પશુપાલનના અને જે શાકભાજીના જે ઓલા બનાવે છે ને, ટેલેન્ટદાર ખેતી કરે છે, અમારે ગમે ને બધાના વિડીયો તમને અમારી ચેનલ ઉપર જોવા મળશે. તો આજના વિડીયોમાં બસ એટલું. આવજો જય દ્વારકાધીશ.